वाला भक्तों, वाला वाला श्री हरिजी महाराज ने प्रसन्न करवा एमना राजीपा माटे, एमने खुशी थाय एटला माटे आपणे आजे एक कलाक भगवाननुं स्मरण करवुं छे, धुन करवी छे। महाराज अपना ऊपर बहु राजी छे, अपना गुनाओ जोता नथी, दोषों ने जोता नथी, भूलों ने गणता नथी, नहीं जेवी अपनी सेवा ने के भक्ति भाव ने भगवान बहु मोटी मानी ले छे अने आपणने पोताना मानी ने अपनी हरपळ रक्षा करे। अपने आरंभेला कोईपण काम ने महाराज निर्विघ्नपणे पूरा करे छे, एमां आवनारा विघ्नों ने ठोई राखे छे, तकलीफ कोई पड़वा देता नथी, अने आपणो विजय करे छे ने आपणी वाहवा करावे छे। पोते ज भगवान श्री हरि आपणी साथे रहीने आपणने सफल बनावे छे। आटली बधी भगवान श्री हरिनी आपणा ऊपर कृपा छे ने आटली हद्या आपणी रक्षामां प्रभु ज्यारे रात दिवस उभा छे त्यारे आपणे एमने राजी करवा, ई आपणी फरज बनी जाय छे। बहु मोटी वात ताजेतरनी, राज्यपाल श्री कुंडळमां पधार्या अने वरसादनी तो आगाही फूल हती, तो पण कार्यक्रम चाल्यो त्यां सुधी भगवाने जाणे के वरसाद ठोई राख्यो आवा दीधो नहीं। राज्यपालनुं हेलिकॉप्टर उपड्या पछी वरसाद अहीं आव्यो। महाराजने धन्य कहीए, धन्यवाद दईए, साधुवाद कहीए, थैंक यू कहीए, जे कहेवो होय ते। એટલે આપણે આજે ધન્યવાદાત્મક ધૂન બોલીશું, ભગવાનને થેન્ક યુ કહેવા, ધન્યવાદ દેવા અને મહારાજને રાજી કરીશું। ખૂબ ભાવથી ભગવાનમાં દિલ જોડી અહોભાવથી મહિમાથી ભગવાનની ભક્તિ કરીશું, ધૂન કરીશું, ભગવાન બહુ રાજી થશે। આજે વિક્રમ સંવત 2077 અષાઢ વદ તીજ છે, તારીખ 26/7/2021 સોમવાર, કાલે રવિવારે રાજ્યપાલશ્રીના પ્રોગ્રામમાં આપણી ભગવાને બહુ રક્ષા કરી, બહુ સાથ આપ્યો, અતિ સફળતા સર્વોપરી આપી। હાલો મહારાજને રાજી કરવા, મહારાજના સ્મરણમાં જોડાઈ જઈએ। Swami Naraya, 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 Swami Narayana, 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 Swami Narayana,
Swami Narayan, Swami Narayan.
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હાજી સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ભગવાન મે ચિત જોર ના તીતના કરી કરી કે કરના હેતના ભગવાન મે ચિત જોર ના તીતના સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
स्वामी नारायण परमात्मा आत्मनात्मा
आत्मा सो परमात्मा महाराज मारा श्री जी महाराज श्री जी महाराज श्री जी महाराज श्री जी महाराज मारा श्री जी महाराज वाला महाराज मारा वाला महाराज प्यारा महाराज मारा राजा धीराज हरे कृष्ण महाराज घनश्याम महाराज
श्याम महाराज महाराज हरि कृष्ण महाराज हरे श्याम महाराज महाराज हरि कृष्ण महाराज हे घन श्याम महाराज महाराज हरि कृष्ण महाराज घन श्याम महाराज महाराज हरि कृष्ण महाराज हरि कृष्ण महाराज हरे कृष्ण महाराज हरे कृष्ण महाराज हरे कृष्ण महाराज हो हरे कृष्ण महाराज घनश्याम महाराज हरे कृष्ण महाराज घनश्याम महाराज स्वामी नारायण स्वामी स्वामी नारायण
Swami
स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी Swami Narayan, Swami Narayan, Narayan,
સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ 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 સ્વામી 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 સ્વામી નારાયણ 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 નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 નારાયણ ભલે 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 સ્વામી નારાયણ નારાયણ
महाराज ओ महाराज हे महाराज ओ महाराज हे महाराज ओ महाराज हे महाराज ओ महाराज
વાલા ભક્તો, મહારાજને બહુ આનંદ થાય. આપણે મહારાજના સ્વરૂપમાં મસ્ત થઈને પોકારી પોકારીને મહારાજને સંભારીએ ત્યારે મહારાજને બહુ વાલું લાગે. આપ જાણતા હો કે ન જાણતા હો, મહારાજ ધૂન ભજનથી બહુ રાજી. બહુ રાજી એટલે બહુ રાજી. આપણે એમનું ભજન કરીએ ને એટલે એ બહુ રાજી. માટે ભજનમાં કોઈ આળસ રાખવી નહીં. જેટલું થાય એટલું સ્મરણ કરવું, નામ રટણ કરવું ભગવાનને ગમે એટલે. અને આપણું તો ભગવાન કેટલું બધું રાખે છે, કેટલા બધા આપણને હાચવે છે. માટે આપણે તો ભગવાનનું ભજન કરવું જ જોઈએ. હવે ત્યારે અચ્યુતદાસજીને હું સ્ટેજમાંથી આહુત કરીશ કે એમ જે રાજ્યપાલના આ કાર્યક્રમમાં અચ્યુતદાસજી સ્વામીનું થોડું પ્રવચન હતું, પણ સમયના અભાવે આપણે એ લાભ લઈ શક્યા નહોતા. તો એ લાભથી આપણે વંચિત રહેવું સર્વથા અનુચિતમ. માટે આપણે અચ્યુત સ્વામીનો લાભ અત્યારે લઈ લઈએ. તો અચ્યુતદાસ આવી અને આપણે આ કાલના કાર્યક્રમ વિશે જ વાત કરશે, કારણ કે એ કાર્યક્રમમાં જ એમનું પ્રવચન હતું. તો એને અનુસંધાને જ અત્યારે અચ્યુત સ્વામી આપણને બે શબ્દો કહેશે. ક્યાં ગયા? અહીંયા આવીને ભાઈલા હારા મણાનું સાનિધ્ય હારું, નબળાથી છેટા રહેવું. તો હવે આપણને અચ્યુત સ્વામી એમના આનંદના ભગવત ભાવના મોજના વિચારો કહેશે. સહજાનંદ સ્વામી મહારાજ જય. વાલા વાલા રાજાધિરાજ ભગવાન સ્વામિનારાયણ. આપણા સૌના વાલા પરમ પૂજ્યપાદ ગુરુજી, પૂજનીય વાલા સંતો, વાલા તમામ ભક્તોને જય સ્વામિનારાયણ. મહારાજની બહુ જ મોટી કૃપા આપણા સૌ માથે રહી છે કે એ વાલા વાલા મહારાજ આપણને સૌને હથેળીમાં રાખે એ રીતે સૌને રાખી રહ્યા છે. અને એ આપણા સૌ માથે મોટી ભગવાનની એ કૃપા છે કે એવા આપણને સૌને વાલા ગુરુજી આપ્યા છે. આખો એ કાર્યક્રમ ગઈકાલનો અમે તો બધા મૂંઝાઈ જાય એવો કાર્યક્રમ, પણ વાંહેથી પીઠબળ મોટી કોક માં હોય ને વાંહો થાબડીને કે મૂંઝાતા નહીં એમ. સવારમાં 7:30 વાગ્યે ગુરુજી હજી પૂજા કરી નોકરી મને ખબર નથી, પણ હું હેઠે બધી તૈયારીમાં તડામાર દોડધામમાં હતો. ગુરુજીનો ફોન આવ્યો, મને કે 1 વાગ્યા પહેલાં કાર્યક્રમ પૂરો થઈ જાય એ પ્રમાણે બધું કરવાનું છે. જો 1 વાગ્યા પછી મોડું થશે તો 1 વાગ્યા પછી વરસાદ આવવાનો છે, અને વરસાદ એટલો બધો આવશે કે પછી આપણે મુશ્કેલી પડશે. એટલે 1 વાગ્યા પહેલાં બધું પૂરું થઈ જાય એમ કરજો. 1 વાગ્યા પછી તરત જ જેવા રાજ્યપાલ રવાના થાય એવું બધું હંકી લેવાનું, ઉતાવળીને સામે કાંઠે કાંઈ રહેવું ન જોઈએ, બધું હંકી લેવાનું. બપોર પછી વરસાદ આવશે. આ વાત મને તો પાકા પાયે મનાઈ ગઈ, કારણ કે આકાશમાં વાદળ હતા ખરા, પણ આપણને એવું લાગતું હતું કે અત્યારે નડશે નહીં. ધીરે 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 ભગવાને એવું ગોઠવ્યું તે 1 વાગ્યા સુધી બધું વાતાવરણ એમનામ રહ્યું. અને જેવા રાજ્યપાલ ગયા એ વખતે મેં ત્યાં ગ્રાઉન્ડમાં જેનું હેલિકોપ્ટર ઉપડી ગયું, પછી DSP હતા, કલેક્ટર હતા, બીજા ઘણા બધા અધિકારીઓ હતા. એ વખતે મેં કીધું એમને, મેં કીધું સવારમાં લગભગ 7:30 મને ગુરુજી આવું કીધું હતું કે 1 વાગ્યે કાર્યક્રમ પૂરો થાય ને એ પ્રમાણે કરજો, પછી બપોર પછી વરસાદ આવશે. તો DSP બોલાને એટલે લકુમ સાહેબ એ બોલા, હવે ગુરુજીને કહો હવે છૂટો કરે કે હવે વાંધો નથી, હવે બધું રેડી થઈ ગયું. અને હકીકતમાં મહારાજે આપણા સૌના માટે ગઈકાલે બહુ સારામાં સારી રીતે આખો કાર્યક્રમ ઉજવાય, આવનારા માણસોને આનંદ મળે, આપણને સૌને આનંદ મળે, અને સારામાં સારો શુભ સંદેશો જાય, અને બધાને એ વાત જાણીને આનંદ થાય કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ સંતોનું કાર્ય છે, ભગવાનને રાજી કરવા માટે જે કંઈ કરી રહ્યા છે એમાં ભગવાન સારી રીતે ભળી અને આવા કાર્યક્રમો સારા આપણને સૌને આપે છે. ગુરુજીની આપણા સૌ માથે મીઠી નજર છે. આજના દિવસે એ વાલા વાલા રાજાધિરાજ મહારાજને રાજી કરવા માટે એમણે ગઈકાલે આપણને સૌને
सारी रीते आमांथी पसार कर्या अने सौने आनंद आप्यो। आम तो कार्य बधुं एनुं ज गणाय, पण हवे आपणने तो ए तो आपणे समजण पड़े नहीं कि आ बधुं एनुं छे, माथे लईने फरता होय एटले आपणने एवुं थया करे। पण वाला गुरुजीनुं पड़खुं हतुं, भले गुरुजी अमने दरेक बधी बाबतमां हारे ने हारे ना रह्या, पण ए साधु आसनमां बैठा थका पण केम ओलुं कुंज पक्षी ईंडाणुं सेवन करे એમ યા બેઠા થતા પણ અમે જ્યાં જ્યાં જે જે કાર્યમાં જોડ્યા, જ્યાં જ્યાં કાર્ય કર્યું એની અંદર વાલા ગુરુજીની અસીમ કૃપા રહી, સાથ રહ્યો તો એ કાર્યની અંદર ભગવાને ખૂબ સારું એવું કામ કર્યું, વાલા ગુરુજીનો રાજીપો મળ્યો। અને જેને જેને આ કાર્યક્રમ જોયો એના બધાના ફોન આવે છે, સમાચાર આવે છે, જોતો એવું લાગે કે મહારાજે જ આ બધું કર્યું છે। બધી જગ્યાએ બધાના હૃદયમાં આપણે પહોંચી ના વળીએ, આપણે તો વધીને થોડુંક કાર્ય કરવામાં મહેનત કરી શકીએ, પણ ફળ આપવું એ કામ ભગવાનનું। એટલે સારામાં સારું બધી જ રીતે એ ગઈકાલનું કામ થયું, એટલે વાલા ગુરુજી ખૂબ રાજી થયા। અને મહારાજને રાજી કરવા માટે આજે સૌ આપણી પાસે વાલા ગુરુજીએ ધૂન કરાવી અને વિશેષ મહારાજનો રાજીપો પાયો છે। તો વાલા ગુરુજીના ચરણમાં કોટી કોટી વંદન, મહારાજના ચરણમાં લાખો વંદન કરી, અને આપણે સૌ અત્યારે હવે વાલા ગુરુજીના મીઠા આશીર્વાદ સાંભળીશું। તો વાલા ગુરુજી, વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાનનું નામ થાય બધે સંપ્રદાય બધાના માનસમાં ગૌરવવંતો ગણાય એવી આપણા દિલમાં એક ભાવના ખરી કે સ્વામિનારાયણ ભગવાનને બધા આદર થકી નતમસ્તકે સ્વીકારે, સ્વામિનારાયણ સંપ્રદાય બહુ સારો, એમ અધિકારીઓ મોટા મોટા દેશ લેવલના માણસો માને, તો આવું કંઈક જોગી સ્વામીની સ્મૃતિમાં થાય। જોગી સ્વામી આખી જિંદગી આપણા માટે બિચારાએ સેવા કરી અને આખું ઘસી માર્યું, આપણે તો બીજું શું કરીએ, એમના ઋણમાંથી મુક્ત થવા કાંઈક વિચારતા હતા કે જોગી સ્વામીની સ્મૃતિમાં આપણે કાંઈક કરવું। એમાં વૃક્ષારોપણનું કામ ભગવાને આપણને આપ્યું, 11,000 વૃક્ષ વાવવા જોગી સ્વામીની સ્મૃતિમાં કાંઈક આપણે એવું થળ બનાવવું કે કાયમ યાદ રહે। જેમ ભજન સ્વામીની સ્મૃતિમાં આપણે આ ભજન હોલ કર્યો, આ ભજન હોલ ભજન સ્વામીની સ્મૃતિ ઉપરથી નામ પાડ્યું, ભજન પ્રકાશ ભોજનાલય નામ પાડ્યું, આપણે કાયમ એ નિમિત્તે એક ભગવાનના વાલા થઈ ગયેલા ભગવાનને ખોળે બેઠેલા સંતને યાદ કરીએ તો ભગવાન યાદ આવે। એટલે આપણે ત્યાં કંઈ નામ નહોતું, ત્યાં થોડા આંબા નાખ્યા હતા 1-2 વર્ષે, આ વખતે કંઈક 3-5 કેરીઓ આવી હતી તો ભગવાનને ધરાવી હતી, સંતોએ પ્રસાદ લીધો હતો, પછી ત્યાં કેરીઓ થાય એવું લાગ્યું, એટલે પછી એનું નામ પાડ્યું જોગીવન। તે જોગીવન બધે ફેમસ થઈ ગયું, છાપાવાળાએ એવું લખે જોગીવનની અંદર રાજ્યપાલશ્રીએ વૃક્ષારોપણ કર્યું જોગીવન, તો એ નામાભિધાન થયું, વૃક્ષારોપણ થયું, સ્વાસ્થ્ય સુધાનું હિન્દી સંસ્કરણ વિમોચિત થયું, વચનામૃતનું વડતાલ તરફથી પ્રકાશિત જોગી સ્વામી, એમાં આપણે એની પુણ્ય સ્મૃતિમાં સૌજન્ય થયા એનું પણ આપણે રાજ્યપાલશ્રીના હાથે વિમોચિત કર્યું અને બધો ખૂબ આનંદ આવ્યો। પણ આ બધા આનંદની પાછળ અગત્યમાં અગત્યની વાત તમારી બધાની સેવા છે। તમે જે 2 દી બધી તૈયારીમાં જે મહેનત કરી આ છોકરાઓએ, ભાઈઓ બહેનોએ, એ અજબ ગજબ હતી, તમારું શિસ્ત થાક્યા વગર। એમાં આગલે દી પહેલો વરસાદ આવ્યો અને બધાને એમ થયું કે મારું આ બધું ભીનું કરી નાખ્યું, હવે આમાં કેમ કરવું ને શું કરવું ને, મહેનત વધારી દીધી વરસાદે બહુ। પણ આટલા બધા સ્વયંસેવકો ખૂબ બધું કરી, રાતે કોઈ હોતા ન હોતા પાછું હવારે બધું વ્યવસ્થિત થઈ ગયું। પણ જો આટલા બધા સ્વયંસેવકો ન હોય, આટલો બધો ઉત્સાહ ન હોય, આટલી બધી સેવા ભાવના ન હોય તો આ કાર્યક્રમ કાંઈ આટલો બધો સફળ ન જાય। કેટલા બધા આપણા એક હાંકલે ભાઈઓ અહીંયા સેવામાં આવી ગયા, આખું કુંડળ 1.5 વર્ષથી કોણે સાફ કર્યું કોરોનામાં, જ્યાં હોય ને કચરું થઈ ગયેલું
પણ બધાએ આવીને દાંતડા પાવડા લીધા અને સરસ મજાનું કુંડળ વાળીને એટલું બધું સોખું કરી દીધું. પછી આપણે એને તરત તો એમ ન કહેવાય, વ્યાજ આવે એમ. સંતો દયાળુ હોય, એ કીધું હવે અમને ધીમે રહીને પછી આપણે એમને કહેશું કે હવે સમજવું એમ. બાકી તો હમણાં આયા જમો, રમો, ગમો અને આનંદ કરો. તમારું ઘર છે બાપા. આહુ ચૂલે વરસાદ એવો ખો આ તારી વાત સાચી. હો અચ્યુ સ્વામી કહે છે કે આગલે દિવસે વરસાદ આવ્યો ને એ વખતે જો આ ભાઈઓ બહેનો ન હોત તો અમે પહોંચ્યા તને બધું હરખું થાત નહીં. પણ બધા અધિકારીઓ ને બધા જે કોઈ આવ્યા હતા એ બધા એટલા બધા રાજી થઈ ગયા કાર્યક્રમ જોઈને, સેવા જોઈને, ભાવ જોઈને કે બાકી કમાલ છે એમ. બધા એવું જ કહેતા હતા કે આઈના બધા નિર્માની બહુ છે, વિવેકી બહુ છે. પછી હું એમ કહું એનામાંથી તો હું શીખ્યો, તોય હજી બહુ નહીં આવતું, ક્યાંક ક્યાંક થોડુંક ફેર પડી જાય છે, પણ તોય હજી મારે ભાભામાંથી રહીને દાસનું દાસ થવું, ભાભામાંથી દાસ પણ હું શીખવું. કેમ છે, ભાભા તો ઘરે જ શીખીને આવ્યા, એમાંથી આપણે શીખ્યા વગર છૂટક્યો નથી. તો વાલા ભક્તો, તમે બધાએ ખૂબ સેવા કરી છે ત્યારે રાજ્યપાલ ને બધાય મોટા માણસો રાજી થયા અને આપણને એક વાતનો આનંદ થાય છે કે આવા રાજ્યપાલ આપણને ગુજરાતને મળ્યા. ઋષિ જોઈ લો, ઋષિ વિદ્વાન, સંસ્કૃતના, વેદના, ઉપનિષદના અને કેટલા સંસ્કારી, કેટલા નિર્વસની, કેટલા નિર્માની, કેટલા સમજણા અને કેટલો એમને ભગવાનમાં, આધ્યાત્મિકતામાં, સંસ્કૃતિની જાળવણીમાં, આપણા હિન્દુ ધર્મમાં, દેવતા દેવીઓમાં, સાધુ સંતોમાં, શાસ્ત્રોમાં ભાવ હે. આવા રાજ્યપાલ ન મળે. આમ સ્ટેજેથી જ્યારે ઉઠ્યા ત્યારે પહેલાં એમના માણસો કે ચાલો ચાલો, મને જેસવાણી કરીને પછી સંતો પાસે ગયા. પછી ઓલા કે હાલો, તોય પાછું ઓલકોર સંતો પાસે જઈને પગે લાગ્યા. આવું ક્યાંય ભાડ્યું? અને હું તમને કહું, આપણે ત્યાં ઘણા રાજકીય દ્વારેથી ઘણા આવ્યા નહીં, કોઈ કાંઈ દેતા ગયા. પહેલાં 5 લાખ રૂપિયા આપ્યા હતા અને ફરીને પાછા આપણી ગૌશાળાના સંવર્ધન માટે બીજા 5 લાખ રૂપિયા આપ્યા. તમે શું, આ બધું બહુ મોટી નોંધ લેવાની. હવે ગુજરાતના ગવર્નર કુંડળધામની ગૌશાળાને ગાયોને 5 લાખ રૂપિયા આપે, આપણે માનો કે રૂપિયા એટલી બધી જરૂર નહીં કે રૂપિયાની બહુ કિંમત નહીં, પણ સરકાર, ગવર્નર આપણને રૂપિયાની હેલ્પ કરે એ આપણી એમણે પ્રતિષ્ઠા વધારી દીધી, વજન વધારી દીધું, આપણે તો નામ ના કરી નાખી એમણે. આ તો બહુ મોટી વાત છે. ખોપાળામાં જ્યારે મથુરભાઈ, માધાભાઈ વગેરે બધા જળસિંચનનું કામ ઉપાડ્યું, જલધારા ટ્રસ્ટ કરીને ચેકડેમ બાંધવાનું, એ વખતે હું ખોપાળા હતો ત્યારે બધાનું કામ જોઈને રાજી થયો કે આપણે 2 લાખ રૂપિયા આપ્યા મંદિરમાંથી. ત્યારે એ બધા એમ કહેવા માંડ્યા કે રૂપિયા તમે આપ્યા 2 લાખ એ તો વાંધો નહીં, શેઠિયાઓ ઘણાય રૂપિયા આપતા હોય છે, પણ મંદિરે અમને રૂપિયા આપ્યા એટલે અમે પાત્ર ગણાણા, અમે નીતિમાન ગણાણા, અમે સારા ગણાણા. એટલે હવે જ્યારે મંદિર અમારા ઉપર વિશ્વાસ કરીને પૈસા દેશે ત્યારે બીજા બધાએ અમારા ઉપર વિશ્વાસ કરશે અને અમને 1.5 લાખ રૂપિયો મળશે. એવું બોલ્યા જલધારા ટ્રસ્ટવાળા. અને પછી થયું એવું, બહુ બધાએ ટ્રસ્ટને મહેનત કરીને ગામો ગામ ચેકડેમ થયા. અને એ વાતને આજે પણ જલધારા ટ્રસ્ટના બધા આગેવાનો યાદ કરે છે કે અમને જ્યારે આરંભમાં 2 લાખ રૂપિયા આપ્યા ત્યારે એટલું બધું ગમ્યું હતું કે ન પૂછો વાત. અમારી તો આબરૂ વધારી દીધી તમે સંતોએ. અને પછી એમ કહેતા હતા કે મંદિર તો લે દે નહીં, એવું આ કામ થયું, રાજ્યપાલે આપણને દીધા. બોલો લ્યો, નાની હોની વાત કહેવાય
હવે બાબા એનું ગાયુંને ઘાસ ખવારો અને દૂધ પીવો. બાબાની બધાની તરી તરી વર આવરદા વધી જવી પડે. હા, કેટલી સેવા, કેટલું બધાએ કામ કર્યું. ભગવાન રાજી થઈ ગયા, બધા રાજી થઈ ગયા, અમે રાજી થઈ ગયા. ભાઈ, બીજાને ખુશી દેવી, બીજાને રાજી કરવા, બીજાના અંતરનો આનંદ વધારવો, એ જ મોટામાં મોટું કામ છે ને એને સાચું જીવન કહેવાય. એ સાચું જીવન આપણે બધાએ જીવીએ છીએ ભગવાનની કૃપાથી, એટલે આપણને બહુ આનંદ થયો. હિન્દીમાં વચનામૃત પ્રકાશિત થયું વડતાલથી, અને આપણું સ્વાસ્થ્ય સુદ્ધા હિન્દીમાં પ્રકાશિત થયું. આપણા બાબાને બહુ હિન્દી ફાવે નહીં, પણ રાજી બહુ થાય આવા કામથી, સમજ્યા? બાપા બેઠા બેઠા આશીર્વાદ જ દેશ. આ બધું આ બાપાની સેવાનું ફળ છે સંતો. હા, બસ એમ જો બધા સંતો પગે લાગે બાબાને. બાબાની ભક્તિ ભૂતળ ભારી, એવી કરી શકે નહીં કોઈ નર નારી. બાબાની ભક્તિ ભૂતળ ભારી. માનસી કરી લઈ ભાઈ, જા ભાઈ પોઢણી વગાડો, આપણે મહારાજને પોઢાડી દઈએ.